જુદા જુદા અવલોકનો દરમિયાન એક્સ્ટ્રા જુદા જુદા અવલોકનો દરમિયાન એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય ચાર પોઈન્ટ બાર ઓમેગા અલ્પવિરામ 4.08 ઓમેગા અલ્પવિરામ 4.22 ઓમેગા અને 4.14 ઓમેગા મળે છે. તો અવરોધમાં દરેક ત્રુટીઓ શોધો. તો વ્યવસ્થિત ધ્યાન આપજો. ગઈકાલે ગણી જ ગયા હતા આવર્ત કાળવાળો, એના જેવો જ છે. પછી એક દાખલો જાતે ગણવા આપશું. તો પહેલી વસ્તુ તો આમાં ગઈકાલે રાશિ તરીકે હતો આવર્તકાળ, આજે રાશિ તરીકે છે અવરોધ. તો અવરોધના પ્રાયોગિક મૂલ્ય અથવા તો એને કહેવાય અવલોકનો. આપણને ચાર અલગ અલગ અવલોકન આપી દીધા છે. તો અવરોધની સંજ્ઞા હોય કેપિટલ આર, અને ચાર છે એટલે લખશું આપણે ક્રમમાં R1 R2 R3 અને આર. બોલો R1 કેટલું છે? 4.12 ઓમેગા, 4.08, 4.22, 4.14 આટલા આપેલ. તો ત્રણેય ત્રુટી આપણે વારાફરતી ગોતશું. મહત્વની છે આપણા માટે સરેરાશ નિરપેક્ષ ત્રુટી, જેમાં હતા ત્રણ સ્ટેપ. તો પહેલું સ્ટેપ અવરોધનું શું મેળવવું પડશે? આપણે સાચું મૂલ્ય. અવરોધનું સાચું મૂલ્ય, તો અવરોધની સંજ્ઞા હોય આર, અને સાચું મૂલ્ય એ જેનું શું થાય? સરેરાશ મૂલ્ય. એટલે આપણે લખશું સરેરાશની સંજ્ઞા મીન ઇક્વલ ટુ 4 એ 4 નો સરવાળો ભાગ્યા 4. એટલે R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 ભાગ્યા આવશે 4. કરીએ સરવાળો તો આ કિંમતો આપેલી છે, મૂકો અહીંયા 4.12, 4.08, 4.22 અને 4.14 ભાગ્યા 4. તો આનો સરવાળો જવાબ આપો કેટલો આવે છે? 16.56. ભાગ્યા 4. તેથી સાચું મૂલ્ય મળશે આપણને 4.14. શું ભૂલવાનું નહીં? એકમ. અડધો માર્ક નહીતર કાપી નાખશે. તો અવરોધનો એકમ હોય છે ઓહમ અથવા ઓમેગા. સાચું મૂલ્ય આવી ગયું, સ્ટેપ નંબર 1 ક્લિયર. હવે બીજું સ્ટેપ કે સાચા મૂલ્યનું દરેક પ્રાયોગિક મૂલ્ય સાથે આપણે ધન તફાવત લેતા જઈએ, એટલે દરેક અવલોકનમાં આપણને ત્રુટિ એટલે કે ભૂલ એ જોવા મળશે. તો બીજું સ્ટેપ દરેક અવલોકનમાં ત્રુટીઓ મેળવીએ. પ્રથમ અવલોકનમાં
પ્રથમ અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ, તો માનાંકમાં સાચું મૂલ્ય શું છે? 4.14 માઇનસ પ્રથમ અવલોકન કેટલું છે? 4.12, તો 0.02 આમાંય પાછળ આવશે ઓમેગા. સંજ્ઞા, તો નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા શું હતી? ડેલ્ટા. અને રાશિ કઈ છે? અવરોધ, એટલે ડેલ્ટા આર. પણ કયું અવલોકન? એટલે ડેલ્ટા આર. આ જ રીતે ક્રમમાં આપણે મેળવશું. બીજા અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ ઇક્વલ ટુ માનાંકમાં સાચું મૂલ્ય 4.14 માઇનસ બીજું અવલોકન કેટલું છે? 4.08. તો 0.06 આની સંજ્ઞા આવશે ડેલ્ટા આર ટુ. આવી જ રીતે આપણે ડેલ્ટા આર થ્રી અને ડેલ્ટા આર ફોર મેળવવાના, જે તમે મેળવી શકશો જાતે. તો ડેલ્ટા આર થ્રી કેટલું આવે? 4.22 માઇનસ 4.14, 0.08. અને ડેલ્ટા આર ફોર, તો 4.14 માઇનસ 4.14, 0. એવું બને પ્રેક્ટિકલ દરમિયાન એકાદ વખત તમને રીડિંગ જે મળતું હોય એ એક્ઝેક્ટલી સાચા મૂલ્ય જેટલું હોય શકે, તો એનાથી ચિંતા નહીં કરવાની, 0 જવાબ મળે તો 0. ચારેય નિરપેક્ષ ત્રુટિ આપણે ગોતી લીધી. હવે ત્રીજું સ્ટેપ, એનું તમારે શું લઈ લેવાનું? સરેરાશ. એટલે ત્રીજું સ્ટેપ મહત્વનું, જેને આપણે કહીશું કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, એ મેળવવાની છે. તો પહેલાં એની સંજ્ઞા લખીએ આપણે. નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા ડેલ્ટા આર, અને સરેરાશની સંજ્ઞા મીન. ધ્યાન રાખજો, પહેલી સંજ્ઞા અને ત્રીજા સ્ટેપની સંજ્ઞા બે સરખા જેવી જ લાગશે. આમાં ડેલ્ટા નથી આગળ, એમાં ડેલ્ટા છે. ઇક્વલ ટુ શું કરવાનું? તો કોનું સરેરાશ લેવાનું? જેટલા ડેલ્ટાવાળા પદ મળેલા હોય ને એનું એવરેજ. એટલે ડેલ્ટા આર વન પ્લસ ડેલ્ટા આર ટુ, આર થ્રી અને આર ફોર ભાગ્યા 4. તો ડેલ્ટા આર વન આપણને 0.02 પ્લસ 0.06, 0.08 વત્તા 0 ભાગ્યા 4. સીધો છેલ્લો જવાબ આપવાનો. ડેલ્ટા આર મીન 0.04, આટલું મળે. શું નથી ભૂલવાનું પાછળ? એકમ આવશે અહીંયા. નિરપેક્ષ ત્રુટિ જ્યાં જ્યાં હોય ત્યાં બધે એકમ લખવા. ત્રણ સ્ટેપ પૂરા, એટલે નિરપેક્ષ ત્રુટિ આપણને જે જોતી હતી મળી ગઈ. હવે સાપેક્ષ ને પ્રતિશત તો સાવ સહેલું. અવરોધમાં સાપેક્ષ ત્રુટિ તો એ કઈ રીતે મળે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, એટલે ત્રીજા સ્ટેપમાં જે જવાબ આવ્યો હોય ભાગ્યા સાચું મૂલ્ય, એટલે પહેલા સ્ટેપમાં આવ્યો હોય નહીં, ત્રીજું સ્ટેપ ભાગ્યા પહેલું સ્ટેપ. ત્રીજામાં જવાબ છે 0.04 ભાગ્યા 4.14. અને પ્રતિશત તો ગુણ્યા શું કરી નાખવાનું? 100%. એકે ને એકમ આવે નહીં, તો અહીંયા જગ્યા નથી, અને પછી બોર્ડમાં લખી દઈએ. પહેલાં આટલું ઝડપથી પૂર્ણ કરો, પછી એ બે ત્રુટિ આપણે અહીંયા લખી આપીએ, લખી નાખવાનું. પોઝ કરી નાખો. તો હવે સાપેક્ષ અને પ્રતિશત જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણેલા હતા એ ગોતી નાખી, તો એ તો એક જ સ્ટેપના કામ છે. બે મેઇન અને મહત્વનું જ હતું આવડું, આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો અવરોધમાં સાપેક્ષ ત્રુટિ
इक्वल टू एनी व्याख्या मुजब अंश में आवे सरेराश निरपेक्ष त्रुटि छेद में साचो मूल्य। तो ऊपर स्टेप करेला छे एमांथी जवाब खबर पड़ी जाए तमने सरेराश निरपेक्ष त्रुटि तीजा स्टेप में गई थी जो आपणे 0.04 અને ઓમ છેદમાં સાચું મૂલ્ય પહેલા સ્ટેપમાં તમે ગોતેલું છે 4.14 ઓહમ 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 કેન્સલ કરો ભાગાકાર બેનો 0.096 બોલો એકમ આવે ઉડી ગયા જો એકમ ઓહમ ઓહમ બે શું થઈ ગયું કેન્સલ આવી ગઈ સાપેક્ષ ત્રુટિ અને છેલ્લી મહત્વની સાપેક્ષ ત્રુટિની સંજ્ઞા હતી નહીં निरपेक्ष ने डेल्टा अने प्रतिशत ने डेल सापेक्ष संज्ञा वगर एटले गुजराती में लखवानुं तो छेल्ली अवरोध में प्रतिशत त्रुटि जेने आपणे कहीए छीए डेल आर डेल प्रतिशतनी संज्ञा अवरोध छे एटले आर इक्वल टू सापेक्ष त्रुटि गुणिया 100% तो सापेक्ष त्रुटि छे 0.096 गुणिया 100% तो इक्वल टू केटला आवशे आटलो जवाब आ एटले सापेक्ष अने प्रतिशत बहु आरामथी मळी जाय तो बाकी होय विद्यार्थी झड़पथी अने लखी नाखे एटले एक दाखलो आपू ई तमारे जाते गणवानो कम्प्लीट व्यवस्थित आखो वांधो नहीं भले કાચનો વક્રી ભવનાંક શોધવાના પ્રયોગમાં કાચનો વક્રી ભવનાંક શોધવાના પ્રયોગમાં વક્રી ભવનાંકના મૂલ્યો વક્રી ભવનાંકના મૂલ્યો અનુક્રમે અનુક્રમે 1.54 1.54 અલ્પવિરામ 1.53 અલ્પવિરામ 1.44 1.44 અલ્પવિરામ 1.56 મળે છે તો વક્રી ભવનાંકમાં ઉદ્ભવતી દરેક ત્રુટિઓ મેળવો કહો બેટા હવે બે સૂચના ધ્યાનથી સાંભળી લો પછી મંડી પડો યા હોમ કરીને પહેલું કે જેમ અવરોધ પછી આવર્તકાળ એની સંજ્ઞાઓ તમને ખબર છે એમ વક્રી ભવનાંકની સંજ્ઞા આવે સ્મોલ એન દસમા ધોરણમાં આવતો હોય તો ઠીક છે બાકી આપણે તો આવવાનું છે એન બરાબર સી અપોન વી એનું સૂત્ર છે બરાબર તો વક્રી ભવનાંકની સંજ્ઞા તમે લેશો એમ તો તમને જે પ્રાયોગિક મૂલ્ય આપેલા છે એમાં તમારે આમ લખવાનું એન વન એન ટુ એન થ્રી કેટલા આપ્યા છે ચાર છે પાંચ ચાર ઓકે તો આવી રીતે એન વન એન ટુ એન થ્રી એન ફોર અહીંયા પછી હું તમને ટાઈમ આપું જ ભાઈ બંધ પછી અડધેથી અટકશો ને પછી એમ કહેશો કે હવે આગળ શાંતિ રાખો ને સમય આપશું આપણે ગણવા મંડી ન અધીરા ન બની જાવ જીવનમાં બહુ એન વન એન ટુ એન થ્રી અને એન ફોર એની સંજ્ઞા બીજી બાબત વક્રી ભવનાંકમાં અંશમાં હોય પ્રકાશનો વેગ જેનો એકમ હોય મીટર પ્રતિ સેકન્ડ છેદમાં હોય પ્રકાશનો માધ્યમમાં વેગ એનો એકમ હોય મીટર પ્રતિ સેકન્ડ તો ભાઈ ઉડી જાય એટલે એનો મિનિંગ વક્રી ભવનાંક એકમ રહિત રાશિ છે જો અમે રકમ લખાય એમાં ક્યાંય આંકડા પાછળ એકમ દેખાય છે તમને નહીં એટલે આનો મિનિંગ એવો થયો કે આખા દાખલામાં ક્યાંય એકમ જ નહીં આવે નિરપેક્ષ ત્રુટિ ગોતો તોય ભલે સાપેક્ષમાં પ્રતિશતમાં તમ થાય નતા મળતા એટલે નિરપેક્ષ ત્રુટિમાં આપણે પાછળ ક્યાંય એકમ લખશું નહીં ચાલો આવી રીતે આવશે પછી સાચું મૂલ્ય તમે પહેલા સ્ટેપથી ગોતશો તો એની સંજ્ઞા તમે લેશો એન મીન
વક્રી ભવનાંકનું સરેરાશ અથવા સાચું મૂલ્ય, ચારેનો સરવાળો ભાગ્યા ચાર. બીજું સ્ટેપ તમે જે કરશો એ દરેક અવલોકનમાં તમે ત્રુટીઓ મેળવશો, નિરપેક્ષ ત્રુટીઓ. એટલે એને સંજ્ઞા તમે આપશો ડેલ્ટા એન વન, ડેલ્ટા એન ટુ, ડેલ્ટા એન થ્રી અને ડેલ્ટા એન ફોર. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ કરશો ડેલ્ટા એન મીન, એટલે તમને મળશે વક્રી ભવનાંકમાં સરેરાશ, નિરપેક્ષ ત્રુટી, પછી સાપેક્ષ ને પ્રતિશત તો ગોતતા આવડે કે નહીં, બરાબર. હવે મંડી પણ હવે બોલ સાચું મૂલ્ય કેટલું આવે છે, બરોબર. ચાલો બે એન મીન 1.52 આવે છે. કદાચ કોઈ વિદ્યાર્થીએ 570 લખેલું હોય, કોઈ વાંધો નથી, બિલકુલ ચાલે, જવાબ મળશે. કેટલાને આવી ગયું આ 1.52 કેટલાને આવે છે? સરસ, વેરી ગુડ. ચાલો હવે આપણે ગોતશું ડેલ્ટા એન વન, ડેલ્ટા એન ટુ. તો બોલો ડેલ્ટા એન વન, બોલ બેટા ડેલ્ટા એન વન શું આવે છે? 0.02. સરસ, ચાલો બાજુ વાળો ભાઈ પણ ડેલ્ટા એન ટુ 0.01, આગળ વાળો ભાઈ પણ ડેલ્ટા એન થ્રી 0.08, બોલો ડેલ્ટા એન ફોર. સરસ, આવી જાય બધાને આટલું. એન વન, એન ટુ, એન થ્રી, એન ફોર. ત્રીજું સ્ટેપ ડેલ્ટા એન મીન, એટલે કે આનું સરેરાશ. તો આનું તમે સરેરાશ લેશો છેલ્લે ભાઈ બધા 0.04, બોલો આવે છે આટલું? હે શું ભાઈ, રાઉન્ડ ઓફ બધે નહીં કરવાનું, તો મરી રહેશો. પોઈન્ટ પછી પોઈન્ટ આવે જ છે ઝીરો. રાઉન્ડ ઓફ મેં એક જ જગ્યાએ તમને કીધું છે, બાકી વધારે દોઢા નથી થવાનું. તમારે એક જ જગ્યાએ રાઉન્ડ ઓફ કરવાનું, કે જ્યારે તમને આમાં પોઈન્ટ પછી વધારે આંકડા મળે ને, તો ઓલા જે પ્રાયોગિક મૂલ્ય આપેલા હોય એમાં પોઈન્ટ પછી બે હોય તો આમાં પોઈન્ટ પછી બે રાખવા, બાકી દર વખતે આવા જ જવાબ આવશે. તો આનો મિનિંગ શું થયો ખબર? ઠીક છે, 0.041 હરખું, 0.049 હરખું, 0.044 હરખું. એટલે આમાં રાઉન્ડ ઓફ કરવાનો ટ્રાય, એક તો ત્રુટી મળતી હોય સૂક્ષ્મ, હવે એમાંય તમે રાઉન્ડ ઓફ કરો તો ઝીરો નજીક થઈ જાય. કેટલું આવે આ 0.0375? ત્રુટીમાં કોઈ દિવસ રાઉન્ડ ઓફ નહીં કરવાનું, સાચા મૂલ્યમાં છૂટી છે તમને. અને એ તે પ્રાયોગિક મૂલ્ય આપેલા હોય એને અનુલક્ષીને કરવા, ત્રુટીમાં ટ્રાય ન કરતા. અને ચાલો આના ઉપરથી સાપેક્ષ ત્રુટી કેટલી આવે? 0.024 67. હાલો વાંધો, 24/67 આવી જાય બધાને સાપેક્ષ ત્રુટી. અને પ્રતિશત ગુણ્યા 100% એટલે 2.467% અથવા 2.47 કે 46% એમાં ચાલે, કોઈ વાંધો નહીં, કોઈને આમાં તકલીફ નહીં. સંજ્ઞાઓ આ પ્રમાણે લખવાની, ઓલાની પ્રતિશતની આવશે ડેલ એન, બરાબર. ચાલ હવે MCQ જોઈ, જે JEEમાં પૂછાતા હોય, તો ઘડીક લખવાનો કાર્યક્રમ મૂકી દો અને આ ધ્યાન આપો, લખવાનો ટાઈમ આપશું આપણે. તો અત્યારે મેં તમને જે દાખલો આપ્યો એ ગુજરાત બોર્ડમાં 3 માર્કમાં પૂછાય એ પ્રકાર. હવે JEEમાં ત્રુટીને MCQ કઈ રીતે આવે એની ચર્ચા. તો એમાં તમને દર વખતે કાઉન્ટ્સ જ આપશે, અને કાઉન્ટ્સનું મહત્વ આપણને ખબર છે. આ રહ્યું જો, હંમેશા કાઉન્ટ્સમાં સૌથી પહેલાં લખીને આપેલું હોય એની ફરજિયાત કયું મૂલ્ય હોય? સાચું. અને પછી મને જે લખીને આપે કયા પ્રકારની ત્રુટી હોય? સરેરાશ, નિરપેક્ષ ત્રુટી, એટલે ડેલ્ટાવાળી, બરાબર. એટલે આપણી પાસે વિદ્યુત પ્રવાહનો કાઉન્ટ છે 10 ± 0.2 એમ્પિયર. આની અંદર સાચું મૂલ્ય શું છે? તો 10 એમ્પિયર. પહેલાં આપેલું હોય સાચું જ હોય ફરજિયાત, પછી જે આપેલું હોય એ હોય સરેરાશ, નિરપેક્ષ ત્રુટી. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી છે 0.2 એમ્પિયર.
તો પ્રશ્ન શું પૂછેલો આપણને? સરેરાશ નિરપેક્ષ ગોતો, સાપેક્ષ ગોતો અને પ્રતિશત ગોતો. સરેરાશ નિરપેક્ષ તો ગોતવા જ જવાની જરૂર નથી, સ્થાન ખબર હોય તો ત્રુટિ ખબર પડી જાય. હાલો નિરપેક્ષ મળી ગઈ, હવે સાપેક્ષ ગોતી. તો સાપેક્ષ ત્રુટિ એનું સૂત્ર શું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છેદમાં સાચું મૂલ્ય, એટલે કે 0.2 / 10, કે 0.02 એકમ લખવાનો. સાપેક્ષ ત્રુટિમાં આવે એકમ? બિલકુલ, સાપેક્ષમાં બિલકુલ ન આવે, નિરપેક્ષમાં આવે. અને છેલ્લું પ્રતિશત ત્રુટિ, તો એ જે સાપેક્ષ ત્રુટિ મળેલી છે એને ગુણ્યા 100. 2% જવાબ આવે, એટલે કાઉન્સ ઉપરથી પણ ત્રુટીઓ તમે શોધી શકો. અને એ MCQમાં તો કાઉન્સ જ આપશે, એ કંઈ આવી રીતે પ્રાયોગિક મૂલ્ય ન આપે, કારણ કે અહીંયા કેલ્ક્યુલેટર ન હોય આપણી, બરાબર. એ કાઉન્સ આપે ને કાઉન્સ ઉપરથી વહીવટ કરવાનો થાય. આમાં તો દળનો કાઉન્સ આપી દીધો છે 8 ±0.8 kg. તો આમાં સાચું મૂલ્ય 8 kg અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ઇક્વલ ટુ 0.8 kg. પૂછેલી કઈ છે આપણને? સાપેક્ષ. તો સાપેક્ષ બરાબર શું લખશો? શું આવે સાપેક્ષ બરાબર? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય, એટલે કે 0.8 / 8. તો આને લખાય 8/10, એટલે કે 0.1 એકમ. સાપેક્ષમાં નહીં, જવાબ આવી ગયો 0.1. આમાં તો લંબાઈનો કાઉન્સ છે L બરાબર 2 ± 0.6 મીટર. પ્રતિશત પૂછેલી છે તો સાપેક્ષ ગોતવી પડશે ને, સાપેક્ષ ગોતી નાખો ને ગુણ્યા 100, તો સાપેક્ષ બરાબર થાય 0.6/2. લંબાઈમાં આપણે જો પહેલાં પ્રતિશત સીધું જ લખી, પ્રતિશત ત્રુટિ ઇક્વલ ટુ સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. તો કાઉન્સનો નિયમ છે, સાપેક્ષ ગોતવું સાવ સહેલું, આના ભાગ્યા કરી નાખો એટલે સાપેક્ષ મળી જાય. તો 0.6/2 કેટલું આવે? આ તો જવાબ મળશે 30%. આ પ્રકારના MCQ જોવા મળે, આવા સિમ્પલ સાદા, પણ તમને કાઉન્સ યાદ હોવો જોઈએ ક્યાં કયું મૂલ્ય આવે, બરાબર. અને સાપેક્ષમાં કંઈ જ વિચારવાનું નહીં, આના ભાગે આવડવા કરો એટલે સાપેક્ષ, અને એને ગુણ્યા 100% કરો એટલે કંઈ આવી જાય? પ્રતિશત. તો આ ત્રુટિઓ આવડવી જરૂરી, પછી કોમ્બિનેશન આવશે. હવે આને લખી નાખો,